બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમ નવરાત્રિએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ બીજા નોરતે પણ સવારે દર્શન કર્યા બાદ પેથાપુર ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગેનીબેને હાજર મહિલાઓ અને પુરુષો પર ફૂલો ઉછાળીને તમામનું સ્વાગત કર્યું હતું. સાથે કહ્યું હતું કે તમામ જાતિઓ હળીમળીને રહે તે વર્તમાન સમયની માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈપણ માણસ સમાજમાં પાઘડી બંધાવે તો એની મર્યાદા જાળવવી જોઈએ. પાઘડીની પરંપરા શું છે હું સારી રીતે જાણું છું. તમામ સમાજે મને જે પાઘડી બાંધી છે એની માન મર્યાદા પૂરેપૂરી સચવાશે. મારાથી ક્યાંય એવું કામ નહીં થાય જેના કારણે પાઘડી કલંકિત થાય. અત્યાર સુધી મેં એવું કંઈ કામ કર્યું નથી અને આવનારા સમયમાં હું એવું કંઈ કામ કરીશ નહીં જેનાથી પાઘડી કલંકિત થાય. એની પરંપરા શું છે એ પરંપરા નિભાવવા માટે ને પુરુષ સંભાવણી કો આ પાઘડી જ્યારે પહેરાવી હોય ભાઈ દાદા ભાઈ મામતભાઈ અને ભાઈ કાંતિભાઈ ત્યારે આ પાઘડીની મર્યાદા શું છે હું સમજું છું અને આ તમારી પાઘડીની જે મર્યાદા છે એ મર્યાદાને ક્યાંય કોઈ પણ પ્રકારનો કલંક નહીં લાગે એની હું આ વીર દાદાની જગ્યામાં આપ સૌને સમાજના સૌ બંધુઓને ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમે જે માથા માથે પાઘડી પહેરાવી છે એ પાઘડીને પૂરેપૂરી નિભાવશે અને કોઈ એવું કાર્ય નહીં કરે કે જેથી કરીને પાઘડીને ક્યાંક કલંક લાગે એવું કોઈ કાર્ય નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું. મારી બેન દીકરીઓને પણ વિનંતી કરું નવરાત્રિનો સમય છે આ પાઘડી ભલે મારા માથા માથે હોય પણ બનાસકાંઠાની તમામ સમાજની બેન દીકરીઓની આ પાઘડી છે એમ માનીને નવરાત્રિનો સમય છે નોરતામાં રમવા જો માતાજીની આરાધના કરો દર્શન કરવા જો એમાં કોઈ મા બાપને વાંધો ના હોય પણ મા બાપ ભેગા આવે બેન દીકરી આપણે પરિવાર સાથે જાય અને સમયસર પાછી આવીને એક આપણો આ ધાર્મિક તહેવાર છે એને ધાર્મિક તહેવારના પ્રમાણમાં ઉજવે ત્યારે મને એમ લાગશે કે સમગ્ર બનાસકાંઠાની કોઈ બેન દીકરી ક્યારેય ભૂલ નહીં કરે તો જ અમારી પાઘડીની આબરૂ વંચવાની એવું મારું પોતાનું આજે મા જગદંબાના સાનિધ્યમાં બેઠી છું. મા જગદંબાને એ પ્રાર્થના કરું છું બધા જવાબદાર આગેવાનો છો એમને પણ મારી વિનંતી છે કે જે કાંઈ નાના મોટા કામો હોય અવારનવાર આ વિસ્તારમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આગેવાનોને બોલાવીને એ પણ કરીશ. એટલે આજે આ ઠાકોર સમાજે આમ તો ફૂલડા નાખ્યા સાલો ઉડાડી પેટો બંધાયો તલવાર આપી તમામ પ્રકારના જે એક સંસ્કૃતિને શોભે એવું ભવ્ય સન્માન કર્યું છે અને હું તો એમ માનું કે આ ઠાકોર સમાજે તો સંસદ સભ્ય તરીકે સામાજિક જે એક સત્કાર સમારંભ કહેવાય એ તો આ પહેલો છે ને કુવાસી તરીકે એટલા બધા આશીર્વાદ આપું છું કે જે ક્ષેત્રમાં જ્યાં તમારે મા જગદંબાના આશીર્વાદની જરૂર છે એ મા જગદંબા તમારી મનોકામના પૂરી કરે અને ઠાકોર સમાજને સર્વ સમાજ એક એવા એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે પાંચ વાર રહે ને એ ટાઈમે ધારો કે ભાવ બાબર છોઈ ગામ આ વિસ્તારે કાયમી મને મોટી કરી અને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માગ ઉઠી એમ હવે સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી જ્યારે સત્તા સ્થાને હોય ત્યારે કોઈ એવી ભૂલ ના કરતા જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ ઉધી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો એવું ક્યારેય ના કરતા તમારામાં કંઈ નાના મોટી જરૂર મારા લાગતી હોય તમને કોઈ હેરાન કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો પાંચ પાંચી જણાને ભેગા બેહીને કુહુંબો પાછું સમાધાન કરશું એને ઠપકો આપશું અને ને માને તો પછી એને યથાશક્તિ એને જે કાં કાયદાની ભાષામાં કરવાનું પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં તમામ ધર્મોમાં સર્વ ધર્મમાં ટકી રહે એવી હું તમારા બધા પાસે સ્ટેજવાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું અને આપ સૌના ઉપર પણ અપેક્ષા રાખું છું. આ ઠાકોર સમાજ કાયમી એક કર્મઠ અને પોતાની મહેનતનું ખાવાવાળો છે ત્યારે આવનાર સમયમાં તમામ સમાજોમાંથી એવી આગેવાની તૈયાર કરો કે જે તમારા માટે લડે પંચાયતની ચૂંટણી હોય જિલ્લાની હોય તાલુકાની હોય આજે તમે કોઈને પાંચ રૂપિયા આગેવાનોને ચૂંટણી લડતાને તમે નહીં વપરાવો તો એ માણસ તમારી પાસે ઈમાનદારીથી કામ કરશે પણ તમે એમ કહેશો કે અમારે તો આ જુએ ફલાણું જુએ ઢેકડું જુએ ચૂંટણી એટલે તો 15-20 દાડા બધું મજા કરવાનું તો આપણે બધે પાંચ વાર આપણે ઢોઘા બોલ્યા કરવાના રહે પછી કોઈ ઈમાનદારીથી કામ કરે નહીં પણ આપણે
ઈમાનદારીથી કોઈ માણસોને છૂટશો તો તમારું કામ એ ઈમાનદારીથી કરશે. પણ તમે ઈમાનદારી રાખશો, પહેલી ઈમાનદારી મતદારોએ રાખવી પડે અને પછી ઈમાનદારી આગેવાનોએ રાખવી પડે. નહીંતર મેં કીધું એવું, મને તો અનુભવના આધારે કહું છું, ઘણા અનુભવો થયા છે. એટલે હવે એવા માણસોને છૂટો એની પાસે પૈસા ભલે ના હોય પણ તમારા માટેની ઈમાનદારી હોય.